તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યાના રામ મંદિરમાં વૈશ્વિક અને જે નેતાઓ હતા તે બધાએ વર્ચ્યુઅલી જોડાય અને રામલલ્લાના મંદિરના દર્શન કર્યા ત્યારે રામ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે રામલલ્લાની પ્રણ પ્રતિષ્ઠાની વિધિ આજે સંપન્ન થઈ જેમાં ચોર્યાસી સેકન્ડની આ વિધિ ઐતિહાસિક ક્ષણની આખી દુનિયા સાક્ષી બની હતી આ સાથે રામ મંદિર શણગાર અને મંત્રના જાપથી ગુંજી ઉઠ્યું હતું

मैं तो बहुत छोटा हूं अगर कोई ये सोचता है तो उसे गिलहरी के योगदान को याद करना चाहिए मेरे प्यारे देशवासियों ये भारत के विकास का अमृत काल है आज भारत युवा शक्ति की पूंजी से भरा हुआ ऊर्जा से भरा हुआ है ऐसी सकारात्मक परिस्थितियां फिर न जाने कितने समय बाद बनेगी हमें अब चूकना नहीं है हमें अब बैठना नहीं है मैं अपने देश के युवाओं से कहूंगा आपके सामने हजारों वर्ष की परंपरा की प्रेरणा है आप भारत की उस पीढ़ी का प्रतिनिधित्व करते हैं जो चांद पर तिरंगा लहरा रही है वो पंद्रह लाख किलोमीटर की यात्रा करके सूर्य के पास जाकर मिशन आदित्य को सफल बना रही है जो आसमान में में तेजस और सागर में का परचम लहरा रही है तो देशभर में भगवान श्री राम प्राण प्रतिष्ठा ने लाई उत्साह नो माहौल तेरे गुजरात ना विविध मंदिरों में आज सूरत करमदाबाद वडोदरा सहित शहरों में रामलला प्राण प्रतिष्ठा ने लाई વિવિધ કાર્યક્રમો ઉજાઈ રહ્યા છે ભજન કીર્તન ઢોલ નગારા નાચ ગાન સાથે મહાઉત્સવ ઉજવાઈ રહ્યો છે તો ફક્ત દેશમાં જ નહીં વિદેશમાં પણ ઉત્સાહ અને ઉમંગ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈ અને જોવા મળ્યો છે અનેક દેશોમાં ઉજવણી કરવામાં આવી જેમાં અમેરિકામાં હિન્દુ સંગઠનો દ્વારા આજે રામલલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી ત્યારે ન્યૂયોર્કના ટાઈમ સ્ક્વેર ઉપર લાડુ વહેંચી અને ઉજવણી કરવામાં આવી ન્યૂ જર્સીથી લઈ અને અનેક શહેરોમાં કાર રેલીના આયોજન કરવામાં આવ્યા બ્રિટનમાં રામાયણ ભજવી અને ઉત્સાહ વ્યક્ત કરવામાં આવ્યો તો આ તરફ થાઈલેન્ડમાં જય શ્રી રામના નારા લાગ્યા તો નેપાળનું જનકપુર રોશનીથી જગમગી ઉઠ્યું અયોધ્યામાં નિર્મિત મંદિરમાં ભગવાન રામ બિરાજિત થઈ ચૂક્યા છે આવતીકાલથી મંદિરમાં તમામ લોકો ભગવાન રામના દર્શન કરી શકશે સવારે આઠ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી મંદિર પરિસર ખુલ્લું રહેશે દિવસના પંદર કલાક સુધી મંદિરમાં દર્શન ચાલુ રખાશે તો રામોપાસના નામથી સંહિતા તૈયાર કરવામાં આવી સવારે ત્રણ વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં ગર્ભગૃહની સ્વચ્છતા કરાશે સવારે મંદિરમાં મંગળા આરતી કરવામાં આવશે આરતી બાદ વિગ્રહોનો અભિષેક શૃંગાર કરાશે બપોરે એક વાગ્યે મધ્યાહન ભોગ અને આરતી કરવામાં આવશે બપોરે બે કલાકે ભગવાનના દર્શન બંધ થશે ત્રણ વાગ્યાથી ફરી મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે સાંજે સાત વાગ્યે મંદિરમાં સંધ્યા આરતી થશે પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષનું નિવેદન હિન્દુ સમાજની આશા અને અપેક્ષા આજે પૂર્ણ થઈ છે સી આર પાટીલે નિવેદન કર્યું છે વર્ષ ઓગણીસો માં કાર સેવકોએ પોલીસના દંડા ખાધા હતા કાર સેવકોને અયોધ્યા લઈ જવા માટેની વ્યવસ્થા કરાશે

એમને એક સંતોષની લાગણી એમના જીવનમાં અનુભવી રહ્યા છે ઓગણીસો એકાણુંમાં માં કેટલાય સેવકોએ પોલીસના દંડા ખાધા હતા જેલમાં પણ ગયા હતા વિપક્ષી પાર્ટીઓ કે જે ભગવાન રામમાં શ્રદ્ધા રાખતી નહોતી એવા લોકોના જુલમો પણ સહન કર્યા હતા આજે એમની આતરડી ઠરી છે એમને પણ એમના જીવતા જેવું રામ મંદિર બનવાને કારણે એમનો એક સંતોષની લાગણી સાથે એમનો જીવનનો ધ્યેય પૂરો થયો છે એ પ્રકારની લાગણી એવો પણ વ્યક્ત કર્યા છે તો અયોધ્યામાં રામલાલના પ્રાણ પ્રતિષ્ઠાના પગલે ધોરાજીના રામજી મંદિરમાં પણ મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં રાજકોટ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામની અયોધ્યા રામ મંદિર ની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર ધોરાજી શહેર ની અંદર તમામ મંદિરો ની અંદર મહાઆરતી નો કાર્યક્રમ અને પ્રસાદ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે રામકથાકાર મુરારી બાપુ નું નિવેદન રામ સનાતન અને શાશ્વત છે મંદિર પણ સનાતન ને સ્વાસ્થ્યતા તરફ લઈ જશે તો રામમાં ઠાકોરજીનું સ્વરૂપ દેખાયું आ एक भावुक क्षण देश विकास करसन्न है।, है, है, है और मेरा अनुभव तो अलौकिक और अद्भुत है हाँ। हम तो पल पल एंजॉय कर रहे थे हाँ। आहलाद से भरे जा रहे हाँ। और जब ठाकुर जी के स्वरूप का दर्शन हुआ सब हाँ। तो क्या कहे सब तो क्या સમગ્ર દેશમાં રામલલાને વધાવવા માટે અનેકવિધ આયોજનો થઈ રહ્યા છે ત્યારે ગોંડલમાં શ્રી અક્ષર મંદિર ખાતે ભગવાન શ્રી રામના પૂજનની સાથે અનેકવિધ ભક્તિસભર આયોજનો કરવામાં આવ્યા હતા જેમાં એક હજાર આઠ બાળકોએ રામ પરિવેશમાં ગોંડલના રાજમાર્ગો ઉપર શોભાયાત્રામાં હાજરી આપી હતી અક્ષર મંદિરના વિશાળ પરિસરમાં આ બાળકોએ શ્રીરામના નારાની સાથે યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો આજના આ પવિત્ર અવસરે અક્ષર મંદિરમાં વિશાળ રંગોળી બનાવવામાં આવી હતી મંદિરને ધ્વજાઓ થી શણગારવામાં આવ્યું આમ આજનો દિવસ દિવ્ય પ્રસંગ સંતો અને ભક્તોની હાજરીમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ દ્વારા સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટમંજન દેવ હનુમાનજી મંદિર ખાતે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ આજરોજ સોમવારે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે દાદાને દિવ્ય શણગારની સાથે સુશોભિત કરવામાં આવ્યા અયોધ્યા શ્રીરામ મંદિરની ઝાંખી દાદાને કરાવવામાં આવી જય જય શ્રીરામના નાદ સાથે ભક્તોના જય ઘોષ કરી અને ભક્તોએ પણ ધન્યતા અનુભવી આ સાથે જ છ ફૂટ બાય દસ ફૂટની રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી પાંચસો વર્ષથી જે ઐતિહાસિક ઘડીની રાહ જોવાઈ રહી હતી એ અનેરા અવસરની ઉજવણી આજે દેશભરમાં થઈ રહી છે અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલા વૈકુઠ અપાર્ટમેન્ટના રહીશો પણ આ ઐતિહાસિક ઘડીની ઉજવણી કરી રહ્યા છે અપાર્ટમેન્ટના રહીશોએ ભગવાન શ્રીરામની વિશેષ આરતીનું આયોજન કર્યું સાથે લોકોએ એક અનોખો સંદેશ પણ પાઠવ્યો જે રામ ભગવાન એ પાંચસો વર્ષથી લોકો રાહ જોઈ અમારું રામ મંદિર જે બની રહ્યું છે તે અમે લોકો તમામ સોસાયટીના મેમ્બરો અને એક રામ સરસ આયોજન અમારા સોસાયટીમાં ગોઠવેલું છે અને તે બાબતમાં અમે લોકો એક શોભાયાત્રા મહાઆરતી અને તે પછીનું પ્રસાદ અને ગરબાનું આયોજન રાખેલ છે અચ્છા હિન્દુઓને તો હું એક જ છું કે જે પાંચસો વર્ષ પછી જે અવસર આવ્યો છે તો દરેક હિન્દુઓએ આજનો દિવસ એવો મનાવવો જોઈએ કે ખબર પડે કે ભાઈ હિન્દુ જાગેલો છે ને હિન્દુ એક છે સોસાયટી પૂરતું નહીં પરંતુ એક હિન્દુ તરીકે તમામ દેશવાસીઓને એક તો શુભેચ્છા પાઠવું છું અને આજનો દિવસ ભવ્યથી ભવ્ય રહે અને આવનારી પેઢીમાં પણ આ એક કહેવાય કે એક પ્રકારનો એક છાપ છોડી જાય મિસાલ છોડી જાય એ પ્રકારની તમામ હિન્દુઓ એક થઈ અને દેશને આ એક દિવાળી તરીકે આજનો તહેવાર ઉજવે અને આજનો દિવસ ભવ્ય રહે એવી તમામ વ્યક્તિઓને શુભેચ્છા ની અંદર ભવ્યથી ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરેલ છે જેની અંદર અમે સૌથી પહેલાં તો ભગવાનની આરતી કરેલ છે ત્યારબાદ અમે શોભાયાત્રા અને શોભાયાત્રા બાદ એક ગરબાનું આયોજન અને પ્રસાદનું આયોજન કરેલ છે તો દરેક હિન્દુઓ અને સમગ્ર ગુજરાતની જનતાને એટલો જ મેસેજ આપવા માંગીશ કે સૌ પરિવાર સાથે બહાર નીકળો અને જે આપણી હિન્દુ સંસ્કૃતિ છે જેને બહાર લાવો જય શ્રી રામ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને પગલે અમદાવાદમાં દરેક સ્થળો પર ભવ્ય ઉજવણી કરવામાં આવી લોકોએ સોસાયટીઓ સજાવી ઘરે રંગોળી પૂરી અને એકબીજાને મીઠાઈઓ ખપડાવી અને ઉજવણી કરી આ સાથે મહિલાઓએ પણ ગરબા રમી ઉજવણી કરી હતી પ્રાણ પ્રતિષ્ઠાના કારણે અમદાવાદમાં દિવાળી જેવો માહોલ જામ્યો અયોધ્યામાં પ્રભુ શ્રીરામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાને પગલે બનાસકાંઠાના ઇકબાલગઢમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રામાં હનુમાનજીના પાત્રોએ સૌ કોઈને મોહિત કરી દીધા હતા ઇકબાલ ગઢમાં નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા શોભાયાત્રાની પૂર્ણાહુતિ દરેકે પંચમુખી ભવ્ય આયોજન છે એ નિમિત્તે ઇકબાલ બહુ મોટું શોભાયાત્રા કાઢવામાં આવી લગભગ પાંચ છ હજાર લોકોએ ભાગ લીધો થઈ કોઈ પણ જાતનું કોઈ જાતનું કોઈ બધા લોકો રામ ભક્ત બની રામ ભગવાનનો જયનાથ ઓગાડી અને આખા ગામમાં ફેરવી અંતે રામજી મંદિરમાં લાવી ત્યાં આરતી પૂજા કરી હવે પથારનું વિતરણ ચાલુ છે બધા લોકો પ્યારથી ભોજનથી લે લેશે સાંજે ફરી આખા ગામમાં દીવા પકતાવાનો ઉત્સવ છે અને ધામધૂમથી અમારા ગામવાળા આખા ઉત્સવ મનાયો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપતિષ્ઠાને પગલે લખતરના મોટા રામજી મંદિર અને વેપારી સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રામાં હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી હતી જેમાં બોરા સમાજના આગેવાનો યાત્રામાં જોડાયા હતા તો અયોધ્યામાં પ્રભુ શ્રીરામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા નિર્વિઘ્ન સંપન્ન થઈ છે દેશભરમાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢમાં પણ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું ઝાંઝરણા રોડ ઉપર અલગ અલગ સાત જેટલી શોભાયાત્રાઓ પણ નીકળી હતી અયોધ્યાની અંદર ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એ અનુસંધાને આજે જૂનાગઢ વિધાનસભા વિસ્તારમાં સિદ્ધનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં એકવીસ કુંડી યજ્ઞ એકવીસ અલગ અલગ સમાજ એકવીસ અલગ અલગ ક્ષેત્ર અને સર્વ ધર્મ મુસ્લિમ સમાજ પણ એમની અંદર છે સર્વ સર્વધમા સમાજ સર્વ ધર્મના સમાજો એમની સાથે આજે મળીને એકવીસ કુંડી યજ્ઞની આહુતિ આપી ભગવાન રામને અને પરિવારની ભાવના જળવાય એમના સાથે યજ્ઞ કરી અને આજે હનુમાન ચાલીસા પાઠ પછી અયોધ્યા થી લાય છે ભગવાન રામના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો તો પ્રાણ પ્રતિષ્ઠાને લઈ જગન્નાથ મંદિરમાં ઉજવણી કરવામાં આવી પુષ્પ વર્ષાની સાથે મંદિરમાં ઉજવાયો ભવ્ય રામ ઉત્સવ અમદાવાદના મેયરે જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા અયોધ્યા અને જગન્નાથ મંદિરમાં એક સમયે આરતી થઈ જય શ્રી રામના નારા સાથે જગન્નાથ મંદિરમાં શંખનાદ કરાયો રામમય અને રામ ધૂમમય બન્યું છે અને બધા જ લોકો જે વર્ષોથી જે જૂનું જે ક્ષણનો ઇંતજાર હતો આજે બધા જ નગરજનોનું પૂર્ણ થઈ થવા જઈ રહ્યું છે ત્યારે આજે અહીંયા અમદાવાદ શહેરમાં આખોય અમદાવાદ આમ કહીએ કે આખોય દેશ રામમય બની ગયો છે ખૂબ જ ગૌરવનો દિવસ છે આનંદનો વિષય છે

અને લોકોમાં અમેરો ઉત્સાહ છે જે હર્ષોલ્લાસ અને લાગણીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે અમારા પંચમહાલની વાત કરીએ શહેરની અંદર અણિયા ચોકડી વિસ્તારમાં અમેસવ મિત્ર દ્વારા નિશુલ્ક પ્રસાદી સ્વરૂપે ચા અને બટાકા પૌવા અને ચા પુલાવનું આયોજન કરેલ છે સૌ મિત્રો સૌ ભક્તજનો લાભ લઈ રહેલા છે અમાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અને છોટા ઉદયપુર ખાતે ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં રામ ભક્તોએ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરતા રામમય માહોલ સર્જાયો હતો આ ઉત્સવમાં જિલ્લા પોલીસ વડા શેખે આરતી ઉતારી હતી તો કાર સેવકો જે શહીદ થયા હતા ત્યારથી અમે પ્રાણ લીધું અમારા કાર સેવકોને હું કેવી રીતે શ્રદ્ધાંજલિ આપીશ મેં એ નક્કી કર્યું હતું તે દિવસ થી કે હું મારા ઘરેથી ગબડતા ગબડતા ઘરના રામજી મંદિરે આવી જ્યારે બી અયોધ્યામાં રામ મંદિર બનશે ત્યારે હું મારા કાર કારસેવકોને શ્રદ્ધાંજલિ અર્પિત અને ભગવાન રામને હું દંડવત પ્રણામ કરીશ એવું હું પ્રણ લીધું હતું એ પ્રણ આજે મારું પૂર્ણ થયું છે અને મારા સેવકોને હું શ્રદ્ધાંજલિ એ રીતે અર્પિત કરી છે ભગવાન રામ કે પુનઃ પ્રતિષ્ઠા કે ઉપલક્ષ મેં જો આજ હમારે સનાતન ધર્મ પ્રેમી રામ ભક્ત જો કે आज कितने संतों कितने भक्तों कितने राम भक्तों की आहुति देकर जो तैयार हुआ है उसके प्रति जो प्रेम आज देखने को मिल रहा है इसका इंतजार आज करीब हमारे सनातन धर्म प्रेमी 500 सौ वर्षों से लगातार केस लड़कर हासिल किए हैं जिसका आज लोग रामराज का जो सपना था आज साकार हुआ તો રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના પાવન અવસરે ગોંડલના રાજવી હિમાંશુસિંહનો સત્તરમાં રાજવી તરીકે રાજ્યાભિષેક કરવામાં આવ્યો આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા એક હજાર આઠ બાળકોએ ભગવાન રામનો વેશ ધારણ કર્યો જેમને રાજવી દ્વારા ફૂલ ફૂલહારથી વધાવવામાં આવ્યા હતા ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડમાં રાજ્યાભિષેકના ત્રણ રેકોર્ડ નોંધાયા છે જેમાં પ્રથમ રેકોર્ડ એકવીસો દીકરીઓ મહારાજા હિમાંશુસિંહજી સાહેબનો જ્યારે રાત તિલક મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે તેના ભાગરૂપે આજે જ્યારે રાત તિલક રાજ્યભિષેક સહિત નગરયાત્રાના કાર્યક્રમો હોય પરંતુ જ્યારે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામના વધામણા અને મૂર્તિ પ્રતિષ્ઠાઓ હોય ત્યારે મહારાજા સાહેબે પોતે સંકલ્પ કર્યો હતો કે એક હજાર આઠ રામના વધામણા કરી અને પછી રાજ્યાભિષેકમાં પધારશું